નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના જે ન્યૂઝપેપરમાં અગત્યની જાહેરાત હતી અને એ હતી પંચાયત પસંદગી બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 31/5/2019 જે કુલ 13 કેડરના પ્રશ્નપત્રમાં થોડા થોડા ફેરફારો કરવામાં આવેલ હતા તે અંગેની જાહેરાત હતી અને તેમાં કેવા કેવા પ્રકારના ફેરફારો કરવામાં આવેલ છે તે આપણે આ વિડીયોમાં જોશું. મિત્રો, આ વિડીયો પૂરેપૂરો નિહાળજો જેથી આપને આપના કેડરના કયા વિષયના કેટલા માર્ક છે તેમની અંદાજ આવી જાય અને એ પ્રમાણે આપણી મહેનતની દિશા નક્કી થાય. પહેલું છે કમ્પાઉન્ડર, ફાર્માસિસ્ટ, તો એમાં સિલેબસ છે જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ, એટલે કે સામાન્ય જ્ઞાન. અહીં સામાન્ય જ્ઞાન 30 માર્કનું કરવામાં આવેલ છે જે ગુજરાતીમાં છે. ગુજરાતી ભાષા અને ગ્રામર જે પહેલાં વધુ માર્ક હતા તેમાંથી 15 માર્ક કરી નાખ્યા છે. અંગ્રેજી ગ્રામર 10 માર્ક હતા તેને વધારીને 15 માર્ક કર્યા છે. જોબ અને પોસ્ટને લગતી માહિતી, એટલે કે જે સિલેબસની આપણા જે શીખા હોય તે સિલેબસને લગતા પ્રશ્નો 90 માર્કના, આમ કુલ 150 માર્કનું પ્રશ્નપત્ર હશે. તો આ હતું કમ્પાઉન્ડર ફાર્માસિસ્ટ માટેનું. ત્યાર પછી છે મુખ્ય સેવિકા, તો મુખ્ય સેવિકાના પ્રશ્નપત્રમાં હશે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના 30 માર્ક, ગુજરાતી ભાષા અને ગુજરાતી ગ્રામરના 15 માર્ક, અંગ્રેજી ગ્રામર 15 માર્ક અને જોબ અને પોસ્ટને લગતી માહિતીનો વિડીયો આપણે ઓલરેડી જોઈ જ ગયા છીએ અને તેમને લગતા માર્ક હશે 90. તો ખૂબ જ જે પોસ્ટને લગતા માર્ક્સમાં ખૂબ જ વેટેજ આપેલ છે અને સાથે સાથે જનરલ નોલેજ પર પણ વેટેજ આપેલ છે, આમ કુલ 150 માર્કનો પ્રશ્નપત્ર હશે. એગ્રીકલ્ચર ઓફિસરની વાત કરીએ તો એમાં પણ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના 30 માર્ક છે, ગુજરાતી ભાષા અને ગ્રામરના 15 માર્ક્સ છે, જ્યારે ગુજરાતી ગ્રામરના અંગ્રેજી ગ્રામરના 15 માર્ક અને સાથે સાથે જોબ અને પોસ્ટને લગતી માહિતીને લગતા પ્રશ્નના 90 માર્ક રહેશે. વાત કરીએ સ્ટાફ નર્સનું, સ્ટાફ નર્સની ઘણી બધી પરીક્ષાઓ અવારનવાર કોર્પોરેશન દ્વારા પણ આવતી હોય છે, તો એમને પણ ખાસ ખ્યાલ રાખવાનો છે કે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના 30 માર્ક, ગુજરાતી ભાષા અને ગ્રામરના 15 માર્ક, અંગ્રેજી ગ્રામર 15 માર્ક, જોબ અને પોસ્ટને લગતી માહિતીને લગતા પ્રશ્નો 90 માર્કના પ્રશ્નો હશે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ આ દિશામાં મહેનત કરવાની છે જેમાં જનરલ નોલેજ અને જોબ અને પોસ્ટને લગતા તમામ પ્રશ્નો આપણે કરવાના રહેશે. લેબોરેટરી ટેકનિશિયનની વાત કરીએ તો એમાં પણ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ, એટલે કે સામાન્ય જ્ઞાનના 30 માર્ક રહેશે, ગુજરાતી ભાષા અને ગુજરાતી ગ્રામરના 15 માર્ક, અંગ્રેજી ગ્રામરના 15 માર્ક અને સાથે સાથે જોબ અને પોસ્ટને લગતી જે માહિતી છે જેમાં માઇક્રોબાયોલોજીને લગતા પ્રશ્નો હોય તે 90 માર્કના રહેશે. અંગ્રેજી ગ્રામર અને જોબને લગતા જે પ્રશ્નો છે તેનું માધ્યમ ઇંગ્લિશમાં હશે, જ્યારે જનરલ અવેરનેસ અને ગુજરાતી ભાષાનું માધ્યમ ગુજરાતીમાં હશે. એ જ રીતે સ્ટાફ નર્સમાં જે પ્રશ્ન હશે તે જોબને લગતા પ્રશ્ન તો ગુજરાતીમાં જ હશે, પણ અંગ્રેજીને લગતા પ્રશ્ન માત્ર અંગ્રેજીમાં જોવા મળશે. ત્યાર પછી આગળ છે આંકડાકીય મદદનીશ, જેમાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના 30 માર્ક છે, ગુજરાતી ભાષા ગ્રામરના 15 માર્ક છે, અંગ્રેજી ગ્રામરના 15 માર્ક, જ્યારે જોબ અને પોસ્ટને લગતી માહિતી એટલે એમના પ્રશ્નો 90 માર્કના આંકડાકીય માહિતીમાં મોટાભાગે ગણિતને લગતી માહિતી આપણને જોવા મળે. રિસર્ચ આસિસ્ટન્ટમાં પણ આ જ રીતે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ માટેના 30 માર્ક છે, જ્યારે ગુજરાતી ભાષા અને ગ્રામરના 15 માર્ક છે, અંગ્રેજી ગ્રામરના 15 માર્ક અને જોબ અને પોસ્ટને લગતી માહિતીના 90 માર્ક, આમ કુલ 150 માર્કનું કુલ પેપર હશે. એકાઉન્ટ અને ડેપ્યુટી એકાઉન્ટની જગ્યા માટેની પણ ગુણસેવા પસંદગીની પરીક્ષા થઈ છે, એમાં પણ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ માટેના 30 માર્ક છે, ગુજરાતી ભાષા અને ગ્રામરના 15 માર્ક છે, અંગ્રેજી ગ્રામરના 15 માર્ક અને જોબ અને પોસ્ટને લગતી માહિતીના 90 માર્ક છે. મિત્રો, આ છેલ્લું એટલે કે 31/5/2019 થયેલ પરિપત્ર મુજબની સચિવ શ્રી પસંદગી મંડળ બોર્ડ દ્વારા કરેલ ફેરફાર અંગેની માહિતી છે. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરમાં પણ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના 30 માર્ક છે, ગુજરાતી ભાષા અને ગ્રામરના 15 માર્ક છે, અંગ્રેજી ગ્રામરના 15 માર્ક છે, જ્યારે જોબ અને પોસ્ટને લગતી પ્રશ્નોના 90 માર્ક રહેશે, આમ કુલ 150 માર્ક રહેશે. એક્સટેન્શન ઓફિસર,
કોઓપરેશન, એમાં પણ જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ એટલે કે સામાન્ય જ્ઞાનના 75 માર્ક છે, જ્યારે ગુજરાતી ભાષાના ગ્રામરના 30 માર્ક છે, અંગ્રેજી ગ્રામરના 30 માર્ક છે અને જનરલ મેથેમેટિક્સના 15 માર્ક છે. તો અહીં પણ 150 માર્કનું આ રીતે ડિસ્ટ્રીબ્યુશન થાય છે કે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના 75 માર્ક, એક્સટેન્શન ઓફિસર માટેનું અલગ પરીક્ષા છે. ત્યાર પછી સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટરમાં પણ આ જ રીતે સેમ છે, જનરલ નોલેજ અને અવેરનેસ માટેના 75 માર્ક, ગુજરાતી ભાષાની ગ્રામરના 30 માર્ક, અંગ્રેજી ગ્રામરના 30 માર્ક, જ્યારે જનરલ મેથેમેટિક્સના 15 માર્ક રહેશે સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર માટે. ડેપ્યુટી ચીટનીસની થોડી વિગતો છે અને એમાં પણ જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ માટે 75 માર્ક છે, ગુજરાતી ભાષાની ગ્રામર માટે 30 માર્ક છે, અંગ્રેજી ગ્રામર માટે 30 માર્ક છે અને જનરલ મેથેમેટિક માટે 15 માર્ક રહેશે. વાત કરીએ ગ્રામ સેવક માટેની તો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ માટેના 20 માર્ક, ગુજરાતી ભાષાની ગ્રામર 10 માર્ક, અંગ્રેજી ગ્રામર 10 માર્ક, જો બંને પોસ્ટને લગતા માર્ક છે એ 60. આમ કુલ 100 માર્કનું પેપર રહેશે. વિલેજ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી મંત્રી, તો જનરલ નોલેજ અને અવેરનેસ માટેના 50 માર્ક છે, ગુજરાતી ભાષાની ગ્રામરના 20 માર્ક છે, અંગ્રેજી ગ્રામરના 20 માર્ક છે, જ્યારે જનરલ મેથેમેટિક્સના 10 માર્ક છે. આમ કુલ 100 માર્કનું પેપર રહેશે. આ છે તલાટી મંત્રી વિલેજ પંચાયત સેક્રેટરી. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની વાત કરીએ તો જનરલ નોલેજ અને અવેરનેસ માટેના 20 માર્ક એટલે કે સામાન્ય જ્ઞાનના 20 માર્ક, ગુજરાતી ભાષા અને ગ્રામરના 10 માર્ક, અંગ્રેજી ગ્રામરના 10 માર્ક, જોબ અને પોસ્ટને લગતી માહિતીના પ્રશ્નોના 60 માર્ક. ખૂબ જ સરસ મજાનું ડિસ્ટ્રીબ્યુશન છે વિદ્યાર્થી મિત્રો. આ દિશામાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જો મહેનત કરે તો ચોક્કસ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરી શકે. વાત કરીએ ફિમેલ હેલ્થ વર્કરની તો એમાં પણ એ જ રીતે છે કે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ માટેના 20 માર્ક છે, ગુજરાતી ભાષા અને ગ્રામરના 10 માર્ક છે, અંગ્રેજી ગ્રામરના 10 માર્ક છે, જોબ અને પોસ્ટને લગતી માહિતીના કુલ 60 માર્ક છે. તો આ પણ એક સરસ મજાનું ડિસ્ટ્રીબ્યુશન છે. ફિમેલ હેલ્થ વર્કર માટે જોબ અને પોસ્ટને લગતી માહિતીના 60 માર્ક આપેલ છે. જુનિયર ક્લાર્કની વાત કરીએ તો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ માટેના 50 માર્ક છે, ગુજરાતી ભાષા અને ગ્રામરના 20 માર્ક છે, અંગ્રેજી ગ્રામર 20 માર્ક અને જનરલ મેથેમેટિક 10 માર્ક. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ મિત્રો. આ ચેનલને લાઇક કરજો, આપણા મિત્રો સાથે શેર કરજો. જો આપ વોટ્સએપમાં આ વિડીયો મેળવવા માટે માંગતા હોય તો વોટ્સએપ નંબર 9601409876 પર જોઈન કેરટેલ લખીને અવશ્ય મોકલજો. પ્લે સ્ટોરમાં જઈને અમારી એપ રમેશ કૈલા પણ ડાઉનલોડ કરશો, જેથી આપને તમામ વિડીયો એકસાથે મળે. આ ઉપરાંત તમારું ફેસબુક પેજ કેરટેલ કૈલાસરને પણ અવશ્ય લાઇક કરજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.